आद्यशक्ति देवी मां महिसागर नदीना नाम उपरथी महिसागर जिल्लानું નામકરણ કરવામાં આવેલું છે। મહીસાગર જિલ્લાના વાસીઓ મહીસાગર નદીને દેવી માં ગંગાની જેમ પૂજે છે। પ્રચલિત ગરબો માં મહીસાગરની આરે ઢોલ વાગે છે તે આજે પણ લોકોના હૃદયમાં ગુંજી રહ્યો છે। ત્યારે માં મહીસાગરનું નામ લેવા માત્રથી લોકોના દુઃખ અને કષ્ટ માં મહીસાગર દૂર કરે છે। ગંગાની આરતી થાય છે એ રીતે માં મહીસાગરની પણ આરતી અહીં કરવામાં આવે છે। એ રીતે આ મહીસાગર જિલ્લાની અંદર આ મહીસાગર મંદિર એ મુખ્ય સ્થાન ધરાવે છે અને સાથે સાથે ભગવાન એકલંજી પણ અહીં બિરાજમાન છે। મહીસાગર નદીનું ચોક્કસ ઉદ્ભવ સ્થાન મીંડા ગામ છે, જે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલું છે। ખંભાતના ખાતે મહીસાગર નદી દરિયામાં સમાઈ જાય છે। મહીસાગર નદીના કાંઠે સંખ્યાબંધ ધાર્મિક સ્થળો આવેલા છે અને તેમાંનું એક તીર્થધામ નવરચિત મહીસાગર જિલ્લાના દેગમડા ખાતે આવેલું છે અને તે તેના વિશાળ પટના કારણે મહીસાગર તરીકે જાણીતું છે। કે આ સ્થળે સ્નાન કરવાનો પણ એટલો જ મહિમા છે, પૂનમ હોય અમાસ હોય આવા સમય દરમિયાન આજુબાજુની જનતા ત્યાં સ્નાન કરવા માટે પણ આવતી હોય છે। હોળી પર ત્યાં ગરબો ચઢાવવા માટે પણ લોકો આવે છે, નવા વર્ષની અંદર પણ ત્યાં ગરબો ચઢાવ, હું પોતે પણ ત્યાં દર વર્ષે નવા વર્ષના દિવસે ગરબો ચઢાવવા માટે જઉં છું। મહીસાગર નદીનું ઘણા બધા શાસ્ત્રોમાં વર્ણન છે। મહર્ષિ વેદવ્યાસે 18 પુરાણોની રચના કરી છે અને તેમાં સ્કંદ પુરાણનો સમાવેશ થયો છે। તે સ્કંદ પુરાણમાં પણ મહીસાગર નદીનું વર્ણન કરવામાં આવેલું છે। મહીસાગર તીર્થધામ દેગમડા મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં મહી નદી કિનારે આવેલું છે। દેગમડા ગામની નજીક મહીસાગર નદી વહે છે। નદીના કિનારે મહીસાગર માતાના મંદિરની સ્થાપના વર્ષ 1996માં કરવામાં આવી હતી। ભારત દેશની સૌથી પ્રાચીન નદીઓ પૈકીની એક મહીસાગર નદી, જેમ ગંગા, સરસ્વતી, ગોદાવરી, યમુના જે ભારતની સૌથી પવિત્ર મનાતી નદીઓ છે, એ જ પ્રકારે મહીસાગર પણ ગંગા નદીની સમકક્ષ ગણાતી અને એનો ઉલ્લેખ જોઈએ તો, એના પુરાવા જોઈએ તો વેદોની અંદર પણ એ નદીના પુરાવા છે। અને જે તે વખતે મહીસાગર નદી જે રીતે ભારતની બે નદીઓને સાગરનું ઉપનામ મળ્યું છે, એવી રીતે ગંગાસાગર અને મહીસાગર બે નદીઓને આ ઉપનામ મળ્યું છે, જે સાગરને ભણે છે। મધ્યપ્રદેશથી નીકળીને છેક બંગાળ ખંભાતના અખાતને મળે છે અને એ જ નદીના નામ પરથી મહીસાગર જિલ્લાનું નામ પણ પડ્યું છે। મહીસાગર નદી અને આ પવિત્ર મહીસાગર મંદિર પ્રત્યેક શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ કરે છે। મહીસાગર તીર્થધામ નિરંજની અખાડા હરિદ્વારના દિગંબરી સંન્યાસીઓની તપોભૂમિ છે। આ સ્થળે નિરંજની અખાડાના દિગંબર સંન્યાસીઓ આશરે 1860થી તપસ્યા કરતા આવ્યા છે, જેમના એક સંન્યાસી દિગંબર શ્યામાનંદગીરી દુદાહારીએ ઘોર તપસ્યા કરી હતી। તેમણે અન્ન, જળ અને વસ્ત્રનો ત્યાગ કરીને તપસ્યા કરી હતી। હાલ આ મંદિરનું સંચાલન તેમના શિષ્ય અરવિંદગીરી મહારાજ કરી રહ્યા છે।
હું આ મંદિરે અવારનવાર દર્શનાર્થે આવતો હોય છું. મહીસાગર જિલ્લાનું એકમાત્ર મોટું સ્થળ અત્યારે મહીસાગર નદી પર છે. અહીંયા આગળ તમામ પ્રકારના દેવો છે. હનુમાનજીનું મંદિર છે, નવગ્રહ છે, લોકો અહીંયા આગળ માનતા માટે છે. ગુજરાત રાજ્યની અથવા તો કદાચ ભારત દેશની પણ મહાન પવિત્ર નદી એ આપણા મહીસાગર જિલ્લામાં થઈને પસાર થયેલી છે. અહીંયા આગળ પણ ઘણા લોકો બાધા આસ્થા કરવા માટે આવતા હોય છે. આ મંદિર એટલું વિશાળ છે કે જે મહીસાગર જિલ્લાની અંદર સારામાં સારું અને મોટું કઈ યાત્રાનું ધામ જેવું પણ ગણાવવામાં આવે છે. અહીંયા આગળ ઘણા લોકો પોતાની માનતા માનવા માટે આવે છે. અમે પણ અહીંયા આગળ દર શનિ રવિ માટે કે કોઈ ટાઈમ મળે, કોઈ નવરાત્રિ હોય એ પ્રસંગે અમે અવારનવાર આવતા હોય. ઘણા ભક્તો અહીંયા આગળ શનિદેવના માનમાં આવતા હોય છે, નવગ્રહના માનતા છે અને પોતાનું ધન્યતા પ્રાપ્ત કરે છે. અતિ રમણીય વિસ્તાર અને નદી કિનારે આવેલા મહીસાગર માતાના મંદિરે લોકો દૂર દૂરથી પોતાની માનતા લઈને આવે છે. ભાવિકો શ્રીફળ અને ગરબોતર તો મૂકી પોતાની માનતા માને છે અને માં તેના ભક્તોને સદાય આશીર્વાદ આપી તેમનું રક્ષણ કરે છે. મંદિર પરિસરમાં સાંઈબાબા, એકલિંગીજી મહાદેવ, કુબેર ભંડારી, 11 મુખી હનુમાનજી, શનિ મહારાજ અને નવગ્રહ દેવતાના મંદિર બનાવવામાં આવ્યા છે. ખાસ કરીને એવું છે કે ત્યાં ધૂળેટીના દિવસે અને દર પૂનમના દિવસે કઈ ગાડી અનેક ભક્તો આવે છે. અમુક લોકો ગરબા ચડાવે છે, દીવાની આરતી કરે છે. દર પૂનમે 108 દીવાની આરતી સારે ભક્તો સાથે સંગતે જોડાયેલા હોય છે. સ્નાન વિધિ બધા બહુ બધા કરે છે. દર પૂનમે અમાસે અધિક મહિનાનો હોય, શ્રાવણ મહિનો હોય ત્યારે બધા સ્નાન કરવા બહેનો બધા બહુ બધા જાય છે. જ્યારે જ્યારે પણ મહીસાગર નદીના નવા નીર આવે છે ત્યારે તે નીરના વધામણા કરવામાં આવે છે. આ વર્ષો જૂની પરંપરા છે જે આજે હાલમાં પણ યથાવત છે. દર પૂનમે માં મહીસાગર નદીની 108 દીવા પ્રગટાવી આરતી કરવામાં આવે છે. એવું કહેવાય છે કે માં મહીસાગર નદીના દર્શન માત્રથી લોકોના દુઃખ દૂર થાય છે. મંદિરે જન્માષ્ટમી, શિવરાત્રી અને નવરાત્રિએ મોટો મેળો ભરાય છે. મહીસાગર નદીમાં એવું છે કે બધા સ્નાન કરવા આવે છે, તે ગરબા કરે છે. પૂનમે મહાઆરતી થાય છે, 108 દીવાની આરતી પણ થાય છે. બધા સામૂહિક બધા ભેગા મળી ભજન કીર્તન કરે છે. બહુ અધિક મહિનામાં એનું બહુ મહત્વ હોય છે કે લોકો જે સ્નાન કરવા માટે જાય છે, શ્રાવણ મહિનામાં પણ જાય છે અને ખૂબ આનંદ કરે છે. અને લોકો એટલા આનંદની લાગણી અનુભવે છે કે જે નર્મદા, સરસ્વતી, બધી જગ્યાએ જઈ અને જે આનંદ મળે છે એટલો મહીસાગર નદીએ જઈને પણ એટલો જ આનંદ મળે છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ ગુજરાતના અસંખ્ય લોકો મંદિરે માના દર્શને આવે છે. મંદિરે દર્શન બાદ ભાવિકો નદીમાં સ્નાન કરી આત્મા શુદ્ધ થયાની લાગણીનો અહેસાસ કરે છે. મહીસાગર તીર્થધામ દિગમડા ખાતે ગરીબ બાળકો માટે શિક્ષણ તેમજ અન્ન ક્ષેત્ર ચલાવવામાં આવી રહ્યું છે જે તમામ લોકો માટે નિઃશુલ્ક છે. મંદિરે સુંદરકાંડ, ગાયત્રી યજ્ઞ તેમજ બીજા હોમ હવન કરવામાં આવે છે અને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે મહીસાગર માતાની ભવ્ય આરતી કરવામાં આવે છે.